सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकल सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની છે બધા ભક્તોનેથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ પંદર એમાં છેલ્લે ભગવાન શ્રીહરિ લાખણકા ગામમાં નાજા જોગ્યાની પ્રાર્થનાથી પધારે છે તેનો લાખો ગોવાળીઓ અને જે કાથળ ગોવાળીઓ છે એ ગોવાળીયા અટકના બધા એ બધા પહેલાં સત્સંગી હોતા નથી એને મહારાજ આજે રૂડો ઉપદેશ આપશે નાજા જોગ્યાના ગામની અંદર આગળ સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમરાય ને કથા સંભળાવે છે પૂર પલંગ પર આઈ બેઠે જેહિવાર પૂજા વિવિધ પ્રકાર હરિજન લાયે પ્યાર केसर चर्चि के पेराय वस्त्र अनुप सुवर्णमाल पेराये, पेराये सब हरि बने महारूप सुवर्णमल बने महारूप શ્રીહરિ થાળ જમીને જ્યારે પલંગ ઉપર વિરાજમાન થયા ત્યારે હરિભક્તો ઘણા જ પ્રેમથી વિવિધ પ્રકારની પૂજા સામગ્રી લાવ્યા શ્રીહરિને અનુપમ વસ્ત્ર પહેરાવીને સોનાના હાર પહેરાવ્યા પછી કેસરયુક્ત ચંદનની અર્ચા કરી તેથી શ્રીહરિ ઘણા જ રૂપાળા બન્યા કપૂરથી આરતી કરી ત્યારે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા પછી દિન ભાવે હાથ જોડીને સ્તુતિ પ્રાર્થના કરી તે સમયે ગોવાળિયા કાઠી દરબારો ફરીવાર શ્રીહરિના દર્શન કરવા આવ્યા તેમને શ્રીહરિએ તેના હિત માટે આદર આપીને પોતાની પાસે બોલાવ્યા તે બધા શ્રીહરિના ચરણોમાં પોતાના મસ્તક નમાવીને બેઠા બધાએ હોકાઓને દૂર મૂકી દીધા હતા અને શ્રીહરિની પાસે લાવ્યા નહોતા મહારાજ લાખનકા ગામની અંદર પધાર્યા નાજા જોગ્યાના ભાવથી ત્યાં થાળ જમ્યા થાળ જમ્યા પછી હરિભક્તો બહુ પ્રેમથી વિવિધ પ્રકારનું પૂજા લાવ્યા તમને પણ ખ્યાલ હશે કે સંતો જ્યારે ઘરે થાળ કરવા આવે કોઈનું નવું ઘર હોય ક્યારેક વિચરણમાં હોય અને થાળ ગોઠવી હોય તો થાળ થઈ જાય ઠાકોરજીને સંતો જમાડી લે પછી ઠાકોરજીનું સંતોનું પૂજન કરે એમ અહીંયા આગળ મહારાજની પૂજા કરી કપૂરથી આરતી ઉતારી દિન ભાવે ભગવાનને પ્રાર્થના કરી જ્યારે ભગવાનને પ્રાર્થના કરવાની હોય ત્યારે પ્રાર્થના ત્યારે જ થાય કે જ્યારે પ્રાર્થનામાં દિન ભાવ હોય ભગવાનને કરવી હોય તોય ભલે મોટા પુરુષને કરવી હોય તોય ભલે કોઈ સંતને કે ભક્તને કરવી હોય તોય ભલે અને આ જગતના સરકારને કરવી હોય તોય ભલે અને દુનિયાના સામાન્ય વ્યક્તિને કરવી હોય તોય ભલે પ્રાર્થના ત્યારે જ સંભવે કે કરવાવાળો દિન થાય અને પ્રાર્થના ત્યારે જ સ્વીકારાય કે જ્યારે કરવાવાળો દિન થઈને પ્રાર્થના કરે આપણે કોઈ સરકારના ગુનામાં આવ્યા હોઈએ તો પ્રેમથી કહીએ કે મારી ભૂલ થઈ ગઈ છે મને ખબર નહોતી મને માફ કરો હું અજાણ છું અગણ છું નથી મને કાંઈ ખબર તો ગવર્મેન્ટ માફ કરે અહીં આગળ અમેરિકાની ગવર્મેન્ટમાં એવું છે કે તમારાથી ભૂલથી કોઈ થઈ ગયું હોય કોઈ કામ તમને નહોતી ખબર તમારું લાઇસન્સ એક્સપાયર થઈ જાય છે તમારો પાસપોર્ટ એક્સપાયર થઈ જાય છે તમારી ભૂલ છે તો તમને ખબર નહોતી એટલે થઈ છે તે લોકો એક્સેપ્ટ કરે છે પણ પ્રાર્થનાના રૂપમાં મૂકો તો કોઈ એક્સેપ્ટ કરે દિન થઈને કંઈક કહીએ તો એક્સેપ્ટ કરે એમ ભગવાન પાસે અને મોટા પાસે દિન થાવું અને દિન થઈએ તો જ પ્રાર્થના થાય અને પ્રાર્થનામાં એટલી મોટી તાકાત છે કે પ્રાર્થનાથી શું નથી થતું પ્રાર્થનાથી કાળા નાગના ઝેર પણ ઉતરી જાય પ્રાર્થનાથી મરેલો જીવતો થઈ જાય પ્રાર્થનાથી ગમે એવું દુઃખ આવવા વાળું હોય તો દુઃખ ટળી જાય પ્રાર્થનામાં એટલી તાકાત છે માટે નિત્ય ભગવાનને ભગવાનના મોટા પુરુષોને દિન ભાવે પ્રાર્થના કરવી હે મહારાજ હે ગુરુદેવ હે મહાપુરુષો તમારી અંદર જે છે એમાંનું મારામાં કાંઈ નથી હું તો તમારા બળ ઉપર ચાલું છું અને તમારા બળ ઉપર હું તો જીતી સાબાજી મતિમંદ છું બુદ્ધિહીન છું આવડત વિહીન છું કળા વિહીન છું ચાતુરી કોઈ પ્રકારની નથી વાણીની નથી વિચારવાની નથી તપ ત્યાગ કે વૈરાગ્ય જ્ઞાન ધર્મ કે ભક્તિ એમાંનું મારામાં કાંઈ નથી બસ તમે છો એ જ મારા છો મારી મૂડી તમે છો બાકી ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ તપ ત્યાગ યોગ યજ્ઞ શાસ્ત્ર પઠન શાસ્ત્ર વાંચન ચિંતન મનન નિદિત એમાંનો કોઈ પણ મારી પાસે સાધન કે મારું બળ નથી મારું બળ તમે જ છો એવા ભાવથી જ્યારે પ્રાર્થનાનું કેન્દ્ર બિંદુ પોતાના શૂન્ય ભાવમાં લઈ જવા ત્યારે જ પ્રાર્થનાના કેન્દ્ર બિંદુમાં પહોંચાય છે લગભગ આપણી પ્રાર્થનાઓ ઉપલબ્ધ થતી હોય છે લગભગ આપણી પ્રાર્થનાઓ કેન્દ્રસ્થાનમાં સ્થાનમાં નથી થતી હોતી કેન્દ્રસ્થાનમાં રહીને પ્રહલાદે એક જ વાર પ્રાર્થના કરી તો થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા કલા ભક્ત એ હાથમાં ગોળો પકડ્યો છે ભક્ત ચિંતામણીમાં આવે છે ધક લોઢાનો ગોળો ધક સત્ય માટે અને ત્યારે પ્રાર્થના કરી છે તો ધક લોઢાનો ગોળો પણ ટાઢો લાગ્યો છે પ્રાર્થનાની બહુ મોટી શક્તિ છે આપણે જે સ્તુતિ કરીએ છીએ ભગવાનની એની બહુ મોટી તાકાત છે માટે જ્યારે પણ આપણે સ્તુતિ કરીએ જ્યારે પણ પ્રાર્થના કરીએ ત્યારે અતિ પ્રાર્થનાનો પાયો છે ભગવાનને હાથ જોડીને સ્તુતિ પ્રાર્થના કરી એ સમયે ગોવાડિયા કાઠી દરબારો બધા આવ્યા ફરીવાર દર્શને આવે હોકાઓ બધા ઘેર મૂકીને આવ્યા હતા કારણ કે ખબર હતી કે આ કઈ સભામાં જવાનું છે જેવી સભા એવું લઈને જવું પડે ને એટલે સત્સંગની સભામાં આવે તો સત્સંગી થઈ જવાનું અને કુસંગની સભામાં જાય તો કુસંગી થઈ જવાનું ઘણા એવા હોય અહીં આવે તો એવો સરસ ચાંદલો કરીને આવે તમને લાગે કે ભગત હશે વર્ષોથી પછી ક્યાંક પાર્ટીમાં જાય તો ભૂસી ને જાય કારણ કે ન્યાય એવું જ જોવું પડે એટલે હોકાઓ બધા દૂર મૂકી દીધા હતા ગોવાળીઓ એમનો એટલો ભાવ જોઈને શ્રીઅરી વાત કરવા લાગ્યા પેલા હોકા લીધા વિના આવ્યા ને એટલે મહારાજને એટલી ખબર પડી કે આ મુમુક્ષુ છે મુમુક્ષુને હંમેશા ભલે એની અંદર કૂટેવ હોય ભલે એમાં કુસ્વભાવ હોય પણ મુમુક્ષુને ખબર હોય એ જાગતો હોય એને ખબર હોય આ જગ્યાએ આવું ન શોભે અને ભગવાનને મોટા જોતા હોય કે આને એટલો વિવેક તો છે કંઈ આવું લઈને ના આવે એટલે મહારાજ બહુ રાજી થયા આટલું સુંદર મનુષ્યનું શરીર પામીને જે ભગવાનનું ભજન કરતા નથી મહારાજે વાત ચાલુ કરી એ ગોવાડિયા નજીક આવો કે ઓરા આવો હું બહુ રાજી થયો તમે આવ્યા તે બીજી વખત આવ્યા તમે તો દર્શન થઈ તોય પાછા આવ્યા આવો તમને હિતની વાત કરું પાપ છૂટ હે દેહા તીન મેં પાપ કરત હે જેહા वज्र लेप होवत है ते ही। वज्र लेप होवत है ते ही। और छुटन पायन के ही और छुटन पायन के ही तीन को ईहा करनो विचारा

મહારાજ ઓલા ગોવાળિયાઓને કહે છે તમે આવ્યા હું બહુ રાજી થયો આટલું સુંદર મનુષ્યનું શરીર પામીને જે ભગવાનનું ભજન કરતા નથી અને આ શરીરથી જે પાપ કરે છે તે તો વજ્રલેપ થઈ જાય છે તે પાપોથી છૂટવા માટેનું તો આ શરીર છે બીજો કોઈ તે પાપથી છૂટવાનો ઉપાય નથી એ બાબતનો અહીંયા વિચાર કરવો જોઈએ વિચાર્યા વિના છૂટકો જ નથી નહીં તો આગળ જમપુરીનું ઘોર દુઃખ છે અને જમની આગળ કોઈનું જોર ચાલતું નથી મહારાજે જે વાત કરી છે પ્રાથમિક તબક્કાની અંદર વાત કરેલી છે પણ નિત્ય વિચાર કરવાનો કે આ મનુષ્યનું શરીર આપણને આ ચિંતામણી તુલ્ય મળ્યું છે અને આ મનુષ્યના જન્મની અંદર આપણને આ જન્મે ભગવાનનો ભગવાનના મોટા પુરુષનો યોગ થઈ ગયો છે જબરું કામ થઈ ગયું છે જબરું કામ થઈ ગયું છે એટલું મોટું આ કામ થઈ ગયું છે માટે આ મનુષ્યના જન્મની અંદર મહારાજ ઓલા ગોવાળિયાઓને કહે છે કે પાપથી છૂટવા માટેનો એક જ ઉપાય છે આ મનુષ્યનો દેહ મનુષ્યના દેહની અંદર રહીને જેને ભગવાનનું ભજન કર્યું જેને ભગવાનના ધર્મ નિયમો પાડ્યા ભગવાનની કીધેલી આજ્ઞામાં રહ્યા એનો જન્મ સાર્થક છે માટે મહારાજ કે તમે ભજન કરજો તમે વિચાર કરજો મહારાજે પણ પંચાળાના પહેલા વચનાવતમાં કીધું વિચારને પામ્યો હોય જેનો જીવ વિચારને પામ્યો હોય એને રોજ મોક્ષના માર્ગે ઉત્સાહ રહે દિવસમાં એક વખત તો આપણે વિચારવું જોઈએ હું કોણ છું શા માટે છું આટલા વર્ષોથી હું આ પૃથ્વી ઉપર છું પંદર વરસ વીસ વર્ષ પચીસ વર્ષ ચાલીસ વર્ષ પચાસ વર્ષ સિત્તેર વર્ષ તો આ પૃથ્વી ઉપર મારે રહેવાનું કાર્ય શું મારું કામ શું છે આ પૃથ્વી પર શું મકાન બાંધવા શું મારે આ પૃથ્વી ઉપર રહીને મોટા બિઝનેસો કરવા એ મારું કર્તવ્ય હશે શું આ પૃથ્વી ઉપર કોઈ સત્તાઓ મેળવવી એ મારું કર્તવ્ય હશે શું આ પૃથ્વી ઉપર કોઈ સાથે લડાઈ ઝઘડા મારું તારું અહમ મમત્વ રાગ દ્વેષ છળ કપટ આ બધું કરવા માટેનું મારું કર્તવ્ય હશે આ મનુષ્યનો જન્મ એના માટે હશે આવો વિચાર મુમુક્ષુએ નિત્ય કરવો જોઈએ આ દેહ ફળ લેવું જી ને જમી કરીને બહાર ફેંકી દેવું જી મનગમતું ગમતું મૂકીને મનવા હરિગમતા મારેવું જી દેહર્યો તે સુખ દુઃખ આવે તેને વેઠી લેવું હરિજન ઉપર હેત કરીને બુદરજી ને ભજવાજી ભક્તિ માં જે વિઘ્ન કરે તે વેરી જાની તજવાજી બીજા સર્વે કામ બગાડી મોક્ષ પંથ સુધારોજી દાસ નારાયણ હરિભજી દાસ નારાયણનું આ ભજન છે નારાયણ દાસ નાસવતા દેહ વડેથી અવિનાશી ફળ લેવું જોઈએ કેવું ગજબનું છે આ શરીર નાસવંત છે જે અનાજ સવારમાં બનાવેલું હોય એ સાંજે બગડી જાય છે સાંજે જે નથી બગડતું એ બીજે દિવસે બગડી જાય છે પણ સવારમાં બનાવેલા અનાજની જે એની અંદર સુગંધ હોય જેનો સ્વાદ હોય જેનો રસ હોય એ સાંજે આવતો નથી સાંજે છે કાલે આવતો નથી અને બગડી જાય છે તો જે અનાજ સવારમાં આટલું સરસ બનાવેલું હોય બગડી જતું હોય તો એનાથી બનેલું આ શરીર એ ગમે એટલું સારું લાગે તો એ બગડેલું જ છે કારણ કે એ અનાજથી જ આ શરીર થાય છે તો જે અનાજ સવારમાં પકાવ્યું છે હાંજે બગડે છે તો આ શરીર બગડેલું જ છે બગડેલું જ છે માટે મનુષ્ય શરીર છે એ મને મળ્યું છે તો શા માટે મળ્યું છે બહુ વિચાર આપણને થાય કે આપણે તો પ્રથમ ધોરણના હવે વિદ્યાર્થી નથી રહ્યા તોય વિચાર કરવો પડે ઘણી વખત આપણે ઉપાસનાની વાતો સાંભળીને ઉપાસનાની વાતો સાંભળીને મહારાજની સ્વરૂપ નિષ્ઠાની વાતોને સાંભળીને આપણો જે વિચાર કરવાનો છે એને ગૌણ પણ કરી દેતા હોઈએ છીએ ભગવાન અને આવા મોટા પુરુષ મળ્યા એના બળને હેઠે આપણે જે વિચાર કરવાનો છે એ વિચારને આપણે ભૂલી જતા હોઈએ છીએ ગાફલ પણ થઈ જતા હોઈએ છીએ કે બસ ભગવાનને મોટા મળી ગયા છે કોઈ વિચાર ના રહે એવું પણ થઈ જાય માટે સતત સજાગ પણ મનુષ્ય જન્મની અંદર જોઈએ 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 વિચારવા વાળાને આ બધી ખબર પડે મહારાજ કે નિત્ય નામું માંડી રાખવું આ જગતની કેટલી વાસના ટળી ને કેટલી રહી આપણે મુક્ષું છીએ આપણે માંડવું જોઈએ આ સત્સંગમાં આવ્યો ત્યારે મને કેટલું જગત તરફનું ખેંચાન હતું આજે ઘટ્યું કે વધ્યું હિસાબ માંડવો પડે કેટલાય ને મનુષ્યનો જન્મ હાવ વ્યર્થ જાય છે આ મનુષ્યના શ્વાસ આવ ધમન તુલ્ય જાય છે એક કુંભાર કુંભારને ત્યાં દીકરાના લગ્ન આવે દીકરાના લગ્ન કરવા તે કુંભારને પાછી રાજા અરે મિત્ર હતા એને થયું કે રાજાનો રાજકુંવર જો હાથીએ બેહે તો મારો કુંભારનો કુંવર કેમ હાથીએ ના બેહે લગ્ન કરવા રાજા પાયે ગયો ને રાજાને કે તમે મારા આમ તો મિત્ર જેવા થાવ આમ તો રાજા છો અમારે ગરીબ પાએ તો હાથી ના હોય તમે કહો છો ક્યારેક કામકાજ હોય તો કેજે હું પાણી ભરું છું રાજ્યનું તમારું તમને રોજ તો મારે તમારા હાથીની જરૂર છે રાજા કે તમારા હાથીની શું જરૂર તારે એટલું નહીં મહારાજા હાથી જરૂર છે હોનાની અંબાડી જરૂર છે મહાવતની જરૂર છે રાજા કે મહાવત છે નહીં મહાવત વિના હાથી ને તમે શું કરશો એટલે મહાવત વિના હાથી તો ચાલે નહીં ત્યારે ઓલો કુંભાર કે કઈ તો હોનાની અંબાડી તો દઈ દો પણ તમે અંબાડીને કરશો હો તો કે મારો ગોરો ગધેડો ઘણો ઊંચો ને મોટો રૂપાળો છે એની ઉપર હોનાની અંબાડી મૂકીને મારા છોકરાનું ફૂલેખું કાઢીશ મનુષ્ય જન્મ મળ્યા પછી જે ફક્ત રૂપિયા ભેગા કરવા બંગલા કરવા ગાડીઓ કરવી છોકરા મોટા કરવા એને બનાવવા એને સેટ કરવા એના લગ્ન કરવા એ ગધેડાની ઉપર સોનાની અંબાડી છે ક્યારેય શોભે નહીં ગોરો ગધેડો ધોળો જોઈ ને ગધેડો ગોરો ગધેડો કહેવાતો હોય ઊંચો કહેવાતો હોય જબરો હોય પણ એ ગધેડો છે એના માથે સોનાની અંબાડી ના શોભે એમાં સંસાર ગધેડાની જગ્યાએ છે એની અંદર મનુષ્યનું શરીર સોનાની અંબાડીની જગ્યાએ છે ભગવાનના ભજન રૂપી ભગવાનની મૂર્તિ રૂપી ભગવાનની કથા વાર્તા રૂપી હાથી ઉપર આ અંબાડી શોભે બાકી આ અંબાડીને આ જગત આખું ગધેડા પર મૂકીને દોડે છે અને એમાં શોભા માને છે અને આપણે ઘણીક વખત એવી લાત શરમે આપણે કઈ યાર આ બધા ગધેડા રાખે છે આપણે એકલા જ હાથી પર ફરીએ છીએ પણ હાથી તો બહુ પાયે ના હોય હાથી મોંઘો પડે હાથીને ખાવા કેટલું જોઈએ હાથીને રાખવો એટલે હાથીને પાલવવું એટલે બહુ મોંઘો ગધેડા તો શેરીએ શેરીએ મળે ભારતની અંદર એ તો અહીં સફારી પાર્કમાં ગધેડા જોવા રાખવા પડે કે ઇન્ડિયામાં સફારી પાર્ક રોડ ઉપર જ સફારી આખી ઇન્ડિયાની અંદર રોડ પર જ સફારી બૂંડ મળે કૂતરા મળે ગધેડા મળે અહીં બધાને ભૂંડ જોવા સફારી પાર્કમાં જવું પડે ને જંગલ સફારીમાં જવું પડે ને કે હાલો ભૂંડ જોવા છે જવું જવું પડે પડે ગધેડા જોવા છે અંદર મળે આપણું સીપ આવ્યું પેલું કન્ટેનર આવ્યું સીપમેન્ટમાં કન્ટેનર આવ્યું ને તો એક ટ્રક વાળો જે લઈને આવ્યો હતો એટલે મેં એને પૂછ્યું એટલે જે એજન્ટ હતો ને એનું નામ જે હતું મેં કીધું તારું નામ આ છે તો કે ના માય નેમ ઇઝ આ એટલે એને કઈક નામ કીધું પછી આમ ખુશ થતો થતો હસતા હસતા કઈક બોલ્યો એટલે મેં પેલા યુવાનોને પૂછ્યું શું કીધું એને તો કે સ્વામી એને એવું કીધું કે મારું નામ ડોગનું નામ હોય ને એવું મારું નામ છે એમ એને કૂતરાનું નામ જે પાડવામાં આવે એવું એનું નામ છે એનો એને આનંદ છે કેમ કારણ કે ગધેડાના માથે હોનાની અંબાડીની એને ખબર નથી છે ને જગત કેવું છે અને આપણે જગતની સાથે જ્યારે મેચ થવા જઈએ ને ત્યારે ભગવાનને ઘણું દુઃખ થાય આપણે ભગવાન ભજવા છે આપણે અક્ષરધામમાં જાવું છે એટલે સમજી લો કે આપણે કોઈ આરે મેચ થવાના નથી બધા પાસે ગમે એટલા વાહન હશે પણ હાથી કેટલો ઊંચો કેટલો મજબૂત હવે હાથીની અંબાડી ઉપર આપણે બેઠા હોય એટલે જગતની નજરમાં આવવાનું જ ક્યારે હાથીએ ચડ્યો છે આખો જગત પાય ગધેડા જ છે તો જગત એની પર બેઠું છે હવે એ જ્યારે એમ કે જો ને હાથીએ ચડે છે જો ને હાથીએ ચડે તે આપણને પછી શરમ આવે કે સારું આવે ઉતરો બે પાંચ ગધેડા રાખો ત્યારે ભગવાનને રોવું આવે કે મેં આને હાથી દીધો હું કરવા હેઠો ઉતરે એટલે ગુણાદાન સ્વામી કહું જગતને હાવ ઢોર જેવું જોવું પેલો ગોવાળીઓ હોય અને ગેટા બકરા આલ્યા જતા હોય ગોવાળ જાને કે આ બધાય ઢોર છે હું ગોવાળ છું એમાં જગતને જ્યારે જોઈએ ત્યારે એને એને ગેટા બકરા જેવું જ કે કાંઈ ભાન નથી આવી રીતે જો જોશું તો કોઈની શે શરમમાં રહેવાનું નહીં થાય અને કોઈની શે શરમમાં રહેવાનું નહીં થાય તો હાથીની અંબાડી છૂટે નહીં અને આ જગતની અંદર જેને ધર્મ નિયમ રૂપી જેને કથા વાર્તા રૂપી જેને મોટા પુરુષના આશરા રૂપી જેને મૂર્તિ રૂપી જેને ભજન રૂપી એ અંબાડી ઉપર જે અહીં બેઠો રહ્યો ને એને અંત કાળે મહારાજ પણ હાથીની અંબાડીએ લેવા આવે એની ઉપર આવે અને જો એની ઉપર પછી જો ના બે અને ગધેડાની અંબાડીએ જે બેઠા છે ને એને લેવા પાળાની અંબાડી આવે છે પાળા લઈને આવે લોઢાની અંબાડી હોનાની અંબાડી તો આવતી નથી લોઢાની આવે છે પાડા ઉપર જમના દૂત આવે ઉપાડે માટે કે છે કે હે ગોવાળિયાઓ તમે અહીં આવ્યા છો હોકાઓ મૂકીને પણ હવે સુધરી જાવ આ મનુષ્ય શરીરમાં જે પાપ કરો થાય છે પાપોથી છૂટવા માટેનું તો આ શરીર છે કોઈ તે પાપથી છૂટવાનો ઉપાય નથી તે બાબતને અહીંયા વિચાર કરવો જોઈએ વિચાર્યા વિના છૂટકો જ નથી અહીંયા ભલે મનમાંની સુખ ભોગવતા હોય જમ આગળ તો રાજાની તોપ પણ કોઈ કાંઈ ઉપયોગ થતી નથી જમ આગળ કોઈનું ચાલતું નથી અહીંયા જીવ જેવું કર્મ કરે છે તેને આગળ તેવું કર્મ ફળ ભોગવવું જ પડે છે આ મહારાજ કે છે ગોવાળિયાઓને જેવું કર્મ કરો છો એવું કર્મ આગળ મહારાજ કે તમારે ભોગવવું પડશે માટે વિચાર કરીને કરજો બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન છે કરમ ખુ સમજ કે કરના નિજે સિર ભાર ન ભરના કાગજની કસત તબહી કઠિન હે બોલના તબહી નહિ ત્યાં સગા કોઈ અપના અગન કી જાલ મે તપના લેખાજમ રાજ જબ કરહી ક્રિયેકૃત ભોગને પરહી સાહેબ કું ભૂલ કે બંદે તું ક્યું હો રહા હે ગંદે બ્રહ્માણંદનું કીર્તન છે સાહેબ કું ભૂલ કે બંદે તું ક્યું હો રહા હે ગંદે તું ભગવાનને ભૂલીને ગંદો શા માટે થાય છે બ્રહ્માનંદ સ્વામી પોકારી કે ભાઈ કાગજ નિકસત કરમ કુ સમજ કે કરના ભાર ન ભરના કરમને બહુ હમજીન કરજે સ્વામી કે માથા ઉપર બહુ વજન ના ભરતો જ્યારે કાગળ નીકળશે ને આમ આમાં પ્રિન્ટમાં અને પછી ન્યા વાંચવામાં આવશે ને આ નંબરની કલમ તોડી છે આટલી તોડી છે આટલી તોડી છે કઠિન હે બોલના ના ભારી ત્યાં બોલાય નહીં ઊંચું જોવાય નહીં માટે વિચારીને કરજે કે ત્યાં કોઈ સગો નથી અને ત્યાં આગળ તો એકલો અગ્નિ છે અને જ્યારે ન્યાય યમરાજ લે છે લેખા એક એક વસ્તુ પૂછે છે ત્યારે બોલવું બહુ ભારે પડશે માટે મહારાજ કે છે કર્મનું ફળ ભોગવવું જ પડે છે કર્મનું ફળ ભોગવવું પડે છે શાસ્ત્ર નો સિદ્ધાંત છે કે જે કંઈ કર્મ કર્યા છે એ કર્મનું ફળ આ જન્મે અથવા પછીના જન્મોમાં પણ ભોગવવું પડે છે અવશ્યમેવ ભોક્તવ્યમ ભોગતવ્યમ કર્મ કર્મ શુભાશુભમ શુભ અથવા શુભ કર્મ એનું ફળ અવશ્ય ભોગવવું પડે મેંગણીના માનભા એના પગમાં જીવડાવો પડે અને પગ હળવા લાગ્યો ગોપાળન સ્વામીના કૃપાપાત્ર પગમાં જીવડા પડે ગોપાળન સ્વામી ગયા વિચરણ કરતાં કરતાં સ્વામીને પૂછે છે સ્વામી હું ભગવાનનો ભગત ભજન કરું તમારા જેવા મોટાના આશરે બેઠો તો એ મારા પગમાં જીવડા છે પડ્યા છે આ દુઃખ એનું કારણ શું સ્વામી કે તમે યુવાન હતા ને ત્યારે એક સસલાને મારી નાખેલું બંદૂકથી અને જે સસલાને માર્યું એના પગમાં ગોળી વાગી સસલું જીવી તે ગયું પણ એનો પગ હતો ને એ હળી ગયો અને એમાં જીવડા પડ્યા એ પાપે કરીને તમારો પગ હળ્યો છે આ જન્મે તમને ચોખ્ખા કરવા છે માટે તમારા પગની અંદર જીવડા પડ્યા છે અને તમને ચોખ્ખા કરીને ધામમાં લઈ જવાના છે કારણ કે અહીંથી ભગવાનને લેવા છે એટલે બે બાજુનું નીલ થવું જોઈએ આને આ બે જીરો થાવું જોઈએ હવે એને કરવા માટે ભગવાનને જેટલું કરવાનું એ બધું આપી જ દેવું પડે બધું જ આપી દેવું પડે કોઈને લેનું દેનું જે કંઈ બાકી હોય બધું જ પતાવી દેવું જોઈએ જે પૂર્વજન મેં સુકૃતો કરેલા તે આ ભવે ભોગવવા ઠરેલા આ જન્મમાં જે કરશો કમાઈ બીજે ભવે જ ભાઈ પહેલા જે કર્યા છે આ જ ભોગવે છે અને આ જન્મે કરે છે એ સામાન્ય જીવો માટે જે ભગવાનના ભક્તો નથી જેને અક્ષરધામમાં હજુ નથી જવું એના માટેની વાત છે એ લોકોને હજુ બીજા જન્મોમાં એ કર્મો ભોગવવાના છે આપણું તો નૈષ્કર્મ્ય જીવન હોવું જોઈએ આપણું કર્મ જ નહીં આપણું જીવન નૈષ્કર્મ્ય અંત્ય પ્રકરણનું અગિયારમું વચનામૃત સીતાજીની સમજણનું અને મધ્ય પ્રકરણનું વચનામૃત નૈષ્કર્મ્ય ભગવાનની ભક્તિની અંદર કર્મ માત્ર નૈષકર્મ્ય થયાનું વચનામૃત આપણે તમામ ભગવાનને રાજી કરવા કરીએ છે એ નૈષ્કર્મ્ય થઈ જાય હું સંસાર ચલાવું છું ભગવાનની આજ્ઞા છે ગ્રહસ્થાશ્ર રે સ્ત્રી પુત્ર પરિવાર બધાનું પાલન કરવું એને અભ્યાસ કરાવવો પણ એ કોની આજ્ઞાથી કેન્દ્રમાં કોણ થઈ ગયું મહારાજ એ નૈષ્કર્મ્ય થઈ ગયું પણ જેની અંદર હું અને મારું હું અને મારું એ બે જે છે એ કર્મ છે હું અને મારું છૂટે મહારાજનું અને મહારાજની ઈચ્છાથી અને મહારાજ જેવું ધારે એમ એ નૈષ્કર્મ્ય થઈ ગયું કરવાનું તો બધું જ છે કર્મ વિના તો આ કર્મભૂમિ છે કર્મ વિના કોણ રહી શકે સાધુ થાય એ નહીં કરવું પડે કર્મ એટલે ગ્રહસને તો કરવું જ પડે પણ કેન્દ્રમાં જ્યારે મહારાજ થશે તો કરેલું કર્મ નિષ્કર્મ્ય થશે નિષ્કર્મ્ય થશે એટલે એનું પુણ્ય પણ નહીં થાય એનું પાપ પણ નહીં થાય કાંઈ ભોગવવું નહીં પડે અને જે પાછલું છે પ્રારબ્ધ એને ભોગવવાનું જ છે એને આપણે ભોગવવાનું છે અને મારા જે માથે લીધેલું છે કદાચ પ્રારભની અંદર બહુ મોટું હશે ને તો મારા થોડું કાપતા હશે આપણને પ્રારભમાં છે એ તો ભોગવવું પડે પરંતુ એ થોડુંક મહારાજ આપણને દેતા હશે પણ કર્મને બહુ વિચારીને બોલીએ જોઈએ સાંભળીએ જમીએ સ્પર્શ કરીએ કોઈ પણ કર્મને કરીએ ને ત્યારે વચ્ચે એક મીડિયા રાખવાનો કે મહારાજને આ ગમે એવું તો છે ને આટલું પૂછી લેવાનું મહારાજને ગમે એવું મહારાજે કીધેલું છે એને બરાબર છે ને મહારાજની લાઈન દોરી બહાર નથી જતું ને તો વાંધો નહીં બાકી વજ્રલેપ થાય છે અને એને ભોગવવું પડે છે બધું જ બોલે છે કેટલાય સામાન્ય જેને અંદર શરૂઆત એના માટે આ વાત બહુ અગત્યની છે બહુ અગત્યની છે કારણ કે આ જો ગોવાડિયો જ મહારાજ કેવી વાત કરે મુક્તાનંદ સ્વાઈ બેઠો હોય તો આવી વાતની જરૂર ના પડે પર્વતભાઈ બેઠો હોય તો આવી હવે ગોવાડિયા બેઠા હોકા પીવા વાળા ઘેર મૂકીને હોકો આપણે સંતો જો ક્યારેક જનરલ સભામાં ગયા હોય ખબર હોય કે બોટલો વાળા જ બેઠા છે એટલે એને મનુષ્ય જન્મની દુર્લભતાની જ વાતો કરવી પડે તારે માથે નગારા વાગે મોત ના રે કોઈ કોઈનું નથી એ જ ગાવું પડે ને હવે જે રોજ પેલું સમજીને વચનામૃત વાળો થઈ ગયો એ કે આ સ્વામી મનુષ્ય જન્મનું ક્યાં ઉપાડ્યું પણ મનુષ્ય એ પહેલા ધોરણનો જ વિદ્યાર્થી આ ગોવાડિયા બેઠા એટલે મહારાજે એવી વાત કરી મહારાજ બહુ સુપર વક્તા હતા જેવો શ્રોતા એવો વક્તા વક્તાની વાત અસર તો જ કરે કે હામેના શ્રોતાને જોઈને વાત કરે કે આ શ્રોતાના ઉતરશે કે નહીં ઉતરે અને મહારાજ એવા વક્તા હતા શ્રેષ્ઠ વક્તા આ પૃથ્વી પર આજ સુધીમાં જેટલા વક્તાઓ થયા જેટલા થશે જેટલા છે એ બધાયમાં સર્વશ્રેષ્ઠ વક્તા જો કોઈ હોય તો શ્રીજી મહારાજ છે સર્વોપરી વક્તા વચનામૃતની અંદર એક એક દ્રષ્ટાંત કેવા આપ્યા ઇન્દ્રિયોને અંતકરણ એને ઓળખવા ઇન્દ્રિયોને અંતકરણને જીતવાના ઉપાયોને જાણવા એ ગામડાના ખેડૂતને સમજાઈ જાય એવી વાત મહારાજે કરી છે બોલો ગામડાના ખેડૂતને સમજાઈ જાય એવી હાથની ચંચળતા કેમ ટાળવી ને પગની કેમ ટાળવી મોટા યોગ્યો જે સ્થિતિને ઈચ્છે ગામના ખેડૂતને કરી દે મહારાજ ઇન્દ્રિયોને અંતકરણ સ્વામિનારાયણને ત્યાં ખાલી ક ખ ગ ભણેલો હોય ને વચનાબદ્ધ વાંચતો હોય તેને ઇન્દ્રિયો અંતકરણની ખબર હોય જે મોટા પંડિતો સાંખ્યન યોગને કેટલાય શાસ્ત્રો વાંચે ત્યારે ઇન્દ્રિયો અંતકરણને જાણતા થાય અને આને કાંઈ ના આવડે ખાલી ગુજરાતીની બારક્ષરી આવડે ને તો એ ઇન્દ્રિયો અંતકરણ ને અને યોગની વાતોને જાણતો થઈ જાય એટલી સરળતાથી મહારાજે વાતો કરી પાછી વાતોય હોય કોઈ વક્તા હોય વાત તો ઘણી ઊંચી કરે પણ સમજાય જ નહીં તો મહારાજ એવા શ્રેષ્ઠ વક્તા સમજાઈ જાય એવી વાત કરે એટલે જે કોઈ કર્મ થાય છે ને મહારાજ કે ભોગવવું પડે છે માટે તમે કર્મને વિચારીને કરજો જે કાંઈ આપણે કરીએ છીએ બધું લખાય છે એક વાત છે ઉજ્જૈન નગરીની અંદર ભોજ રાજા પાસે એક વણિક લાખ રૂપિયા લેવા આવ્યો કે મને લાખ રૂપિયા આપો ભોજ રાજા ઉદાર રૂપિયા ક્યારે પાછા દઈશ આ જન્મે દોગ પછીના જન્મે દો કે પણ રૂપિયા દઈ દો કઈ વાંધો નહીં લાખ રૂપિયા લઈને ગયો હવે જેને પછીના જન્મે દેવાના વિચાર્યા આપે ખરો એને આપવા જ નથી નક્કી કરીને ગયેલો હોય ને ગયો એક ગાંચી એનો મિત્ર એને ત્યાં ગયો પેલો તેલ કાઢેને ગાંચી એને બળદ રાખે ગોળ ગોળ ફેરવે ઘાણી ઉપર બે બળદ બાંધેલા ના રાત રોક્યો તો રાત્રે એને હૂતો હતો અને બે બળદ હતા ને બે બળદ વાતો કરે એમાંનો એક બળદ ઓલા બળદને કે કે હું તો કાલે ચાર આંટા ફરીશ એટલે હું મરી જવાનો કારણ કે મારે જેટલું આપવાનું બાકી હતું એ પૂરું થઈ જાય છે ત્યારે ઓલો કે મારે તો હજુ આ જે ઘાંચી છે ને લાખ રૂપિયા દેવાના છે તે આ જન્મે તો કઈ પૂરા થાય એવા નથી એટલે હજુ ઘણા જન્મો ધરીને બળદ થઈને એને ત્યાં મારે આ કરવું પડશે અને જો અત્યારે ભોજ રાજા છે ને એ ભોજ રાજા પાસે મારે લાખ લેવાના બાકી છે કોણ ઓલો બળદ એ કે મારું આણું જો પૂરું થાય તો હું મનુષ્ય જન્મ ધારણ કરું નાની પાયાથી લાખ રૂપિયા ભોજ પાયાથી લઉં પણ આવી એ તો થાય એવું નથી પણ ભોજ રાજાએ હમણાં અમને એક બળદ રાખેલો છે ને એ બળદારે જે બળદ લડે અને જો જીતે તો ભોજ રાજા એ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું તે મારો ગાંચી માલિક જે છે એ મને જો ત્યાં લઈ જાય અને ભોજ રાજા એ રાખેલા બળદારે હું લડું અને હું જીતી જઉં અને જો ભોજ રાજા આને લાખ રૂપિયા આપી દે તો મારે આને આપવાના બાકી છે ઓલા પાયેથી લેવાના બાકી છે કામ પતી જાય મારું આ જન્મે પતે ઓલો સાંભળે હું તો હું તો હલો કે હારી વાત ગજબની છે આ તો જોવું પડે કાલ ઓલો ચાર આંટા ફરીને મરે છે કે નહીં બીજે દી હવારની અંદર બે બળદને જોડ્યા તે ઓલો બળદ તો ચાર આંટા ખાઈને ચટોપાટ પડી ગયો એટલે આને વાત મનાઈ ગઈ એને એના મિત્રને કીધું ભોજ રાજાએ આવો એક સરસ આયોજન કર્યું છે બળદને લડાઈનું તો આપણે લઈ જઈએ આ તારા બળદને પેલો ગાંચી કે પણ મારે તો અહીંયા આગળ આ ઘા રે તારી ગાની રા રહેવા દે આ તું આખી જિંદગી ચલવીશ તો રૂપિયા નહીં મળે એટલા રૂપિયા તો ન્યા મળશે તું મારી વાત સાંભળ હાલ એને કઈ કીધી નહીં હાચી હકીકત લઈ ગયો બળદ જીતી ગયો બળદ જીત્યો એટલે લાખ ઘાંચીને જેવું એને લાખ રૂપિયા પેલા ગાંચીને દીધા ઓલો બળદ ન્યાજ જીતેલો મરી ગયો એ જ ટાઈમે મરી ગયો ઓલો રાજાને બહુ અફસોસ થયો કે મારે તો આ બળદ ખરીદી લેવો તો આવો મજબૂત એ મરી ગયો ઓલિક લાખ રૂપિયા લો તમારા રાજા કે કેમ તમારે જોતા હતા ને તમે કહેતા હતા ને કે હું આપી દઈશ તમને પછી આ જોતા જ નથી કે હું થયું પણ ત્યારે ઓલા એક ઘટના કીધી કે આવું છે તમારે બળદ થઈને આને લાખ ચૂકવવાના હતા પણ એની વાત મેં સાંભળી એટલે હું અહીં લઈ આવ્યો આ લડ્યો લાખ રૂપિયા તમે એને દઈ દીધા એ નિમિત્ત બન્યો એને આને દેવાના હતા એને દઈ દીધા એટલે એ પૂરું થયું એટલે મારે બળદ થવા આવું નથી માટે ભગવાનના ભક્તોએ જ્યારે પણ કોઈ ઘટના એવી ઘટે ને ત્યારે બહુ ચિંતા ના કરવી કોઈ લઈ જાય કોઈ વખત તમે પાર્ટનરશીપ કોઈ આરે કરી હોય ને તો એવો મિત્ર નજીકનો હોય તો એ તમારે નવડાવીને જતો રહે જતો રહે એવું થાય ત્યારે વિચારવાનું કે આપવાના બાકી હતા અને મહારાજ આપણું જ નીલ કરે કારણ કે મહારાજને આપણા ખાતા જ જીરો જીરો કરવા જમાન ઉધાર બે બાજુ નીલ થઈ જવું પડે મહારાજ કે એટલે આપણું જ મહારાજ કરે આપણે વિચારવા બે કે આટલો નજીકનો નો મેં એના માટે આવું કર્યું ને તોય એને આમ કેમ કર્યું અરે ભાઈ એટલે કર્યું કે એને બાકી હતું બીજું કાંઈ નહોતું એને તો તમને અક્ષર ધામમાં મોકલી દેવા છે એટલે એ કે મારો હિસાબ વેલો પતાવો ને તમે ધામમાં જાઓ ને હું લગ જાઉં મારે ગધડાની અંબાડે બેહવાનું તમારા હાથી ની અંબાડે બેવાનું છે એ તો આપણી ઉપર દયા કરે છે તો આપણે પાછા ભગવાનને ફરિયાદ કરીએ છે દયા કરે છે છોકરાએ જન્મે ને એમાં લેનદાર ને દેનદાર બે હોય કેટલાક લેનદાર જ હોય એ જન્મે તે મરતા સુધી લઈને જ જાય બોલો અને કેટલાક દેનદાર હોય આવે આવે ત્યારથી આપતો જ એટલે આ બધું એની ઉપર હોય છે પણ આ મહારાજે સમજાયું આપણે તો ખાલી એટલું સમજવું ભગવાનની ઈચ્છા બહાર જવું નહીં નહીં તો મારા જ લાકડી લઈને ઉભા રહેશે આપણે કાંઈ જમદું તાવાના નથી જે દિવસથી આપણે આ કંઠી પહેરીને આશ્રિત થયા ને મહારાજના તેથી જમપુરી તો ગઈ પણ શ્રીજી મહારાજની નેતરની લાકડી છે ને ભૂમકાવાળી ફટાફટ બે પાંચ દહ એક આરે આપશે મારા જેટલા મીઠા છે ને એટલા જ જ્યારે હિસાબ લે ને ત્યારે એટલા જ કડવા થાય છે જેટલા મીઠી નજરવાળા છે ને એટલી જ કડી નજરવાળા થાય છે ને જેટલું મીઠું બોલે છે ને એટલું જ કડવું બોલે છે કારણ કે એમાં બધા રસ છે આ હવારની કથામાં આવી તું નવે નવ રસ છે એ નવે નવ રસની મૂર્તિ ભગવાનને ધારતા આવડે છે નવે નવ રસની આવડે છે આપણે જેવો રસ અત્યારે આગળ એની સામે રજૂ કર્યો હશે એવો રસ આપણી સામે કરશે આપણે જેવો રસ અત્યારે કારણ કે અંતરમાં બેઠા જ આપણે બહારથી જે રસ નાખ્યા આંખથી કાનથી જીપતી બધો રસ એને ટચ થઈને જવાનો એટલે પછી આને એને રહેવું તો પડે જ આપણે ભગત થયા એટલે એટલે પછી કંઈક વાંધો નહીં દીકરા અત્યારે ત્યારે જે કરવું એ કર પછી વાત કરું તારી કોક દી એટલે ભગવાન એ જ આપણા તો માલિક છે મહારાજ જ કહ્યું ભગવાનના ભક્તને દુઃખ દેવું હોય તો ભગવાન પોતે દે કર્મ કે માયા દેતા નથી પણ આ તો ગોવાળિયાઓને કે છે આ હોકા ને બીડી ચલમોવાળાની વાત છે બોટલ બોટલ કોકને અડતા હોય ને એવા માટેની વાત છે આ સમજ્યા ને બીજું કંઈ જે તે ખાઈ પીને જોઈ લેવું ને એના માટેની વાત છે એવા કોક સાંભળતા હોય તે સાવધાન થાય બાકી જેને વચનામૃતને સ્વામીની વાતો ને હવે પૂજા પાઠ ને માનસી પૂજાને ત્યાં ચડી ગયા છે એની માટે તો ઉપરનું સ્ટેપ છે પણ સાવધાન તો રહેવાનું જ જે અધિકારો હોય છે તે બધાને અહીંયા છોડીને જ જવાનું છે ત્યાં કોઈનું લેસ માત્ર પણ બળ ચાલતું નથી ભાલો તલવાર કે બંદૂક કોઈનું જોર ત્યાં ચાલતું નથી બધા અધિકારો અહીં મુકવાના છે અધિકાર કોઈ આપણી સાથે આવવાનો નથી રહુગન રાજા જ્યારે જળ ભરતે શ્રીમદ ભાગવતની અંદર જે રહુગન રાજાને ઉપદેશ આપ્યો છે ગજબનો આપ્યો છે રહુગન રાજા એની રાજા સાહીને એના રાજાના પાવરમાં ઓલા લોકોને એક હારવા વાળો નહોતો એક બીમાર પડ્યો પાલખી લઈને રાહુગન રાજા જતા હતા જ્ઞાન લેવા માટે ઋષિ મુનિના આશ્રમમાં અને ચોથા જળભરત મળ્યા જળભરતને તો જન્મ પેલો હરનાનો આવેલો આગળ એટલે આ જન્મે ચેતી ગયેલા આ જન્મે કોઈ પાપ કરવું નથી કીડી મકોડા તો આમ કૂદી કૂદી ના લે એટલે પાલખી આખી હલે રાજા કેલા કોણ મૂર્ખો છે હરખવાલ બે પાંચ દહ વખત કીધું ને તે પાલખી જેઠી મૂકી દીધી ભરતે અને રઘુગનને કે કોણ મૂર્ખ ને કોણ હોશિયાર કોણ રાજા ને કોણ રંગ રહુગન તું એમ માને છે કે તું રાજા છે અને અમે રંક છીએ તું એમ માને છે તું હોશિયાર છે અને હું મૂર્ખ છું પણ રાજા મારો પ્રશ્ન છે કે તું મરી જાય તારો દેહ પડે ને મારો દેહ પડે ને બેયને હળગાવવામાં આવે ને બેયની રાખ હોય તો કોણ ઓળખી શકે કે આ રાજાની રાખ છે ને રંગની રાખ છે ઓળખાય ઓળખાય આખી પૃથ્વી ઉપર રાજ જેનું હોય અને જે અત્યારે દુનિયાની અંદર પહેલાં નંબરનો રૂપિયાવાળો ગણાતો હોય એ અમેરિકાનો હોય ને એને બોક્સમાં બાળવામાં આવે કે દાટવામાં આવે ને એની રાખને ધૂળ થઈ જાય અને કોઈક એવો હોય કે જેને એક ટાઈમનું હરખું અનાજ પણ મોઢામાં મૂકવા ના મળતું એવો કોઈ ગરીબ છે બે મરે તો બેની રાખ જે થાય ધૂળ થાય એને કોઈ ઓળખે રહુગણે જે ઉપદેશ આપ્યો જળભરતને રસ્તામાં જળભરત પગમાં પડી ગયો તું તો જ્ઞાની લાગે છે તું ગાંડો નથી તું જળ નથી તું તો સાચો જ્ઞાની છો માટે અધિકાર સત્તા જે કાંઈ બુદ્ધિનું બળ આ બધું અહીંનું અહીં પડ્યું રહે છે કશું જ કામ લાગતું નથી જેને ભગવાન સુધી પહોંચવું છે એને બધા બળ છોડીને પુરુષોત્તમનું જ બળ રાખવું ભગવાનને પામવું છે તો ભગવાન અને મોટાના બળ સિવાય બીજું કોઈ બળ કામ નહીં લાગે બાકી બધા બળ તો આમ ગમે એવો પૃથ્વી ધ્રુજાવે એવો હોય અને આપણને કેટલો મજબૂત દેખાતો હોય એટેક આવે ને ઢીલો થઈ જાય કિડની ફેલ થાય જાય કેન્સર થાય ને ઢીલો થઈ જાય ખરેખર જોરમાં ચાલતો હોય ને પછી એને ખબર પડે કે મને કેન્સર થયું છે બધો પાવર ઉડી જાય એકી પાવર રહે નહીં માટે અધિકાર સત્તા એ કશું જ કામનું નથી એનાથી તો દૂર રહેવું એ મગજની અંદર એને લાવવી નહીં કોઈક સત્તા પાંચ જન મારી મારું કયું કરે એવી મને સત્તા પ્રાપ્ત થાય એવો અધિકાર મને પ્રાપ્ત થાય એવો વિચાર પણ કરવો નહીં મારા ઇન્દ્રિયો અંતકરણ મારું કયું કરે આવી સત્તાને અધિકારને ચોક્કસ મેળવવો આ સિવાયના બીજા બધા સત્તાને અધિકાર એ બંધનનું કારણ છે પોતાના ઇન્દ્રિયો અંતકરણના દેહ એને પુરુષોત્તમની ઈચ્છામાં જ મારે વર્તાવવો છે આવી સત્તાને આવો અધિકાર મેળવવા માટે જે મંડ છે અને એ અધિકારને જે મેળવે છે એની ઉપર મહારાજ રાજી થાય છે મહારાજ કે તમારે સત્તા જ જોઈએ છે ને અધિકાર જ જોઈએ છે ને તમારું ધાર્યું જ કરાવવું છે ને ધાર્યું કરવાનો તમારો સ્વભાવ છે ને ગમે છે ને તમને ધાર્યું કરવું તો એવું ધાર્યું કરો કે જે મેં ધારેલું હોય તમે એવી સત્તાને ભોગવો કે જે સત્તાને હું ઈચ્છું છું મહારાજે કહ્યું ને રાજનીતિ રાજનીતિ જાણવી એમાં દેહનગરને વિશે જીવ છે રાજા છે એ રાજાનું ચલાવો રાજ એનો સિક્કો ચલાવો આપણને કેવું થાય આપણી બાજુવાળું કોઈ આપણું ના માને તરત આપણને થાય સારું મારું માનતો નથી તરત થાય તરત જ થાય આપણું આપણી કંઈ આપણી કોઈ કિંમત જ નહીં આપણને થાવ આમ ગણી નાખે છે પણ કોઈ દી એમ થયું કે આ આંખ જન્મ્યો ત્યારથી આરે રાખું છું જન્મ્યો ત્યારથી આરે રાખું છું ખરું મારું ધારી તો કરે ને રે ગમે જોવા જતી રહે એની શું મજાલ કે ગમે કોઈ દી એની પર થાય થાય હવે આ જીભ એને આટલા બધા ડબ્બા કેટલા ડબ્બા તેલ પીવડાવી દીધું કેટલું ઘી પીવડાવી દીધું તો હજુ જે તે માગ્યા જ કરે માગ્યા જ કરે આટલી બધી હરામી એમ કોઈ દી જીભ પ્રત્યે થયું કાન પ્રત્યે થયું આ ત્વચા પ્રત્યે થયું એવું જ એને થાય એની જે સત્તા મેળવવા માટે જજુમે ત્યાં રાજા થવા માટે જે મંડે એનો અધિકાર લેવા માટે જે મંડે એ ભગવાનનો ભગત એ મુમુક્ષુ એ અક્ષરધામની સરહદ જીતી ગયો બાકી અહીંની સરહદો આખી અમેરિકાની સરહદો જીતી ગયેલો છે ને આખું રોમ જીતી ગયો આખું લંડન જીતી ગયો ગયું બધી પૃથ્વી પર એક આપણો સિક્કો હાલે ને તો એ હારેલો જ છે અરે આ પૃથ્વી નહીં ચૌદ લોકનું આખું બ્રહ્માંડનો અધિપતિ થાય ને તોય હારેલો છે અને જો આટલું પિંડ બ્રહ્માંડ જીતી ગયું ને તો જીતેલો જ છે બ્રહ્માંડને જીતવાની જરૂર નથી પિંડ બ્રહ્માંડને જીતવાની જરૂર છે સમજે ને ચૌદ માળનું બ્રહ્માંડ એને જીતવાની જરૂર નથી છ ફૂટનું આ પિંડ બ્રહ્માંડ આ ચાર ફૂટનું પિંડ બ્રહ્માંડ જીતાઈ જાય ને આમાં આપણી સત્તા આત્મા સત્તા આત્માની સત્તા કેતા આત્મામાં રહેલા પરમાત્મા એવા મહારાજ સત્તા આટલું જો થઈ જાય આટલો અધિકારને સત્તા મેળવી લીધી જગ જીતાઈ ગયું કશું જીતવાનું નથી આટલી સરહદો જીતવાની છે આપણે એ સરહદને જીતવા નીકળેલા છીએ ભાલો તલવાર બંદૂક કોઈનું જોર ત્યાં ચાલતું નથી કોઈ વગ વગ વસીલાનું જોર પણ ત્યાં ચાલતું નથી ત્યાં લાંચ લેવાની રીત પણ નથી જમપુરીમ લાંચ હાલે ને હાલતી હોય તો અહીંથી ટ્રાન્સફર કરે આ બધા આવતા જતા પહેલાં જ મૃત્યુ પહેલાં જ કે થોડા રૂપિયા ટ્રાન્સફર કરી દે આવતા નહીં લેવા કોકની જગ્યાએ કોકને ઉપાડ આવે સારું છે ને લાંચ લેતા નથી જમદું તો એમને જો કે ટેવ પાડવી તો ભારતમાં જવું પડે કારણ કે આ દેશોમાં તો કોઈ લે નહીં અહીંયા આગળ તો કોઈ બહુ જલ્દી ના લે બાકી ભારતની અંદર જાય તો ટેવ પડી જાય જોકે ભારતમાંથી જેને જમપુરીની અંદર જમદૂતની જોબ મળશે ને જેદી તેદી ત્યાં શરૂ થઈ જશે પણ નહીં આપતા હોય એવાની જોબ ખોટી વાત હોય તો માર પડે છે ત્યાં તો અદલ નીતિ ચાલે છે શ્રીઅરીએ કહેલી વાત સાંભળીને તેને ગોવાળિયા કાઠી દરબારોએ સાચી માની અને પોતાની થયેલી ભૂલને મનથી માની લીધી મુમુક્ષ ને સ્વીકાર લીધી કે અમારી ભૂલ હતી પછી તેઓએ બે હાથ જોડીને શ્રીહરીને કહ્યું મહારાજ અમારી જિંદગીના આટલા દિવસ તો બાળબુદ્ધિમાં જ વીત્યા આપે અમને સમજણ આપીને મનુષ્ય કર્યા હવે આપ સાક્ષાત પરમેશ્વર મળ્યા છો એટલે જેમ કહો તેમ અમે કરીએ હવે અમારી જે બાંય પકડી છે તેને આપ છોડશો નહીં અત્યારે આપે ઘણી જ સારી વાત કરી છે આપ મળ્યા પહેલાના અમારા આટલા દિવસ તો વ્યર્થ વીત્યા છે માનો આપ અમારે માટે જ પ્રગટ્યા હોત અને અમારો ઉદ્ધાર કર્યો છે કેવી બુદ્ધિ જાગી ગઈ જોયું મહારાજની વાત સાંભળીને આપે અમને જે ઉપદેશ કર્યો તેને અમે અચળ કરીને કાયમ રાખશું માથું જાતા પણ એ ઉપદેશને છોડશું નહીં મહારાજને આ કરાવવું છે ભગવાન હતા તો એ મહારાજે ચમત્કાર બતાવીને પોતામાં ના જોડી દીધા સાચી વાત કરી મહારાજ કે વાત મહારાજ ને વાત રૂપી સમાધિ સમજણ રૂપી સમાધિ જે આપી હતી ને એ મહારાજનો મેન ગોલ હતો ઉદ્દેશ હતો અને જગત ક્યાં ભેગું થાય હાથમાંથી આમ રાખ પાડે ત્યાં ભેગું થાય કંકુ પાડે ત્યાં ભેગું થાય જગત ત્યાં ભેગું થાય આમ ઘડો આમ ઊંધો કરે ને પાણી ના પડતું હોય ને આમ છતો કરે ને પછી આખો ભરેલો થઈ જાય ને આ જગત ભેગું થઈ જાય જગત ન્યા ભેગું થાય શ્રીજી મહારાજ ને એવું ભેગું નથી કરવું શ્રીજી મહારાજ કે અમારે તો રાત ને દિવસ કથા વાર્તા કીર્તન ભજન ભક્તિ કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી મધ્યનું ઓગન પચાસ મહારાજ કે રાત ને દિવસ હાથના આંગળા ફાટી જાય એવી રીતે ભગવાનના નામની ધૂન કરીએ છીએ મહારાજનું તો આમાં જ લગ્ન હતી ને આમાં જ મહારાજની મસ્તાઈ હતી એટલે આપણે એમાં જ મસ્ત થવું બાકી જગતનું બહુ ઈચ્છું બાકી તો મહારાજ મહારાજ કરવાના 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 છે છે જ ને આ શું ચિંતા આપણે ચિંતા શા માટે કરવું એની વસ્તુ થઈ જવું આપ મળ્યા પહેલાના અમારા બધા દિવસ વ્યર્થ થઈ ગયા આપે અમને જે ઉપદેશ કર્યો છે તેને અમે અચડ કરીને કાયમ રાખશું માથું જાતા પણ એ ઉપદેશને છોડશું નહીં મજબૂત વ્યક્તિઓ હોય ને એ જેમાં ઉતરે એમાં મજબૂત થાય અને ઢીલા હોય ને એ ન્યાય ઢીલા હોય સત્સંગમાં આવે તો અહીં ઢીલા રહે એવું હોય અને ન્યા મજબૂત હોય ને એ અહીં આવે તો એટલો જ મજબૂત રહે ના કેમ થાય સ્વામી થઈ જ જાય એમ અને ઓલો ન્યા ઢીલો ઢીલો હોય ને સ્વામી કેમ આમ તેમ એવું વર્ગ આપણને ઢીલા કરે ઘણા કેવા હોય એટલે માથું જાતા પણ તમારા ઉપદેશને છોડશું નહીં આપના ઉપદેશ થાય એમાં આપનો કોઈ દોષ ન કહેવાય આટલા છે પાછા બાકી ઘણી વખત જીવ એમ નાખે કે કેમ તમે આમ ના કર્યું એટલે પણ તે કઈ માન્યું જ નહીં ખાય તે સાંભળ્યું નહીં કઈ કર્યું નહીં પાછો અધિકાર કરે છે ઉપરથી ઘણા કેવા હોય ભૂલ એ કરે અને અધિકાર મોટા પુરુષ ઉપર કરે તમે એમ કેમ ના કર્યું ભગવાન ને કે તમે આમ કેમ કર્યું તો મહારાજ કે ધંધો એની જાતે લે બધું એની જાતે કરે ડાપણ અને પછી ભગવાન આગળ ફરિયાદ કરવા જાય તમે આમ કરો જ કેમ નહીં મહારાજ કે મેં તને ક્યાં કીધું લાંબો થા પથારી કર તને રોટલા દીધા તા એમાં બેઠો રહ્યો હોત તો શાંતિથી જીવ એવો છે કરે ડાપણ જાતે અને દોષ દે ભગવાનને અને જો સારું થઈ જાય ને આપણે કર્યું ને આપણે કરીએ એમાં સક્સેસ જ જઈએ હા ભાઈ તમે સક્સેસ જ જાઓ ને ભગવાન બે વખત એવી આપે ને ત્યાર પાછા દોષ ભગવાન ઉપર નાખે એવું છે ત્યારે વળી શ્રીહરિએ ગોવાળિયાઓને હેતથી કહ્યું ક્યારેય તમારે મનુષ્યની હિંસા કરવી નહીં તમને કોઈ મારવા આવે તમે જો મારો મારો તો તે દોષ ગણાય નહીં કોઈ મારવા આવે તો આપજો ચિંતા ના કરતા એમાં કોઈ દોષ નહીં જે કોઈ આવીને તમારા ઉપર પહેલો ઘા કરે તો તેને મારવામાં કોઈ દોષ નથી બસ અમારું વચન તમારે એટલું પાડવું કે કોઈના ઉપર પહેલો ગા કરવો નહીં પહેલા ના મારતા કોક મારવામાં વાંધો કારણ કે તમે ક્ષત્રિય છો એટલે ગાયની જે જાતિ છે તેને ક્યારેય તગડી હાંકીને લઈ જવી નહીં બ્રાહ્મણ અને ભેગધારીને તમારે લૂંટવા નહીં અમારી ઈચ્છા તો એવી છે કે મનુષ્ય માત્ર લૂંટવા નહીં ખાલી બ્રાહ્મણો નહીં મહારાજ કે અમારો રદગત અભિપ્રાય તો એવો છે તમે કોઈને લૂંટતા નહીં પણ બ્રાહ્મણને સાધુને તો અડતા જ નહીં એની અંદર તો પડતા જ નહીં એ તો બહુ મોટું પાપ છે પણ એ બધું તમે અત્યારે શકશો નહીં ધીરે ધીરે બધું છોડી દેવું મહારાજ કેટલા પ્રેક્ટિકલ છે જુઓ તો ખરા શ્રીજી મહારાજની ભેગા આટલા બધા એમને નહોતા ભેગા થતા મહારાજ જોતા કે આ કેટલું પાડી શકશે કીધું મારી ઈચ્છા આવી છે પણ તમે એટલું નહીં કરી શકો એટલે તમે એટલું રાખો બ્રાહ્મણને બેગ તારી ના લૂંટતા એને ના મારતા પેલો ઘા ના કરતા કારણ કે તમે હાવ માર્યા વિના તો નહીં જ રહી શકો પણ તમને કોક મારે તો દેજો એને બાકી તમે સામેથી ઊભા ના થતા મારા કયા પ્રમાણે તમે વર્તશો તો તમને વર્તમાન સમયમાં દુઃખ નહીં આવે તમે પરલોકમાં પણ સુખી થાશો ત્યારે લાખાભાઈ અને કાંથળભાઈ બંને ગોવાળિયા ભાઈઓએ શ્રીહરીના વચનને મસ્તકે ચડાવ્યું ઈતને વર્ષ અનંત કિયે પાપા तीन को कि करना मापा अब बचन तुम्हारे चलनाय अब बचन तुम्हारे चलना पाप मात्र दूर ही करना पाप मात्र दूर ही करना करणा पशी बंभाई बोल्या महाराज आठला वर्ष सुद्धी अमेरिके आनंद पाप करे તેને આપ માપ કરજો હવે અમે આપના કયા પ્રમાણે ચાલશું પાપ માત્ર દૂર તજી દેશું અત્યાર સુધી અમે પાપને પણ ધર્મ માન્યો હતો તેથી જ તે પાપ કર્યા છે વિપ્રો અને ભેગધારી જે છે તે એમ કહે છે કે તમારો ક્ષત્રિયનો ધર્મ છે અમને અહીં બ્રાહ્મણો આવતા સાધુઓ આવતા તે અમને કહેતા કે તમારો ક્ષત્રિયનો ધર્મ છે અને અમને એમ કે છે પાછા કે રામચંદ્રજીને શ્રી શ્રીકૃષ્ણ એ બે ઘણા સમર્થ મોટા અવતારો થયા ઋષભદેવજી ને પૃથ્થુ એ બીજા પણ અવત અપાર અવતારો થયા પણ રામચંદ્ર ને શ્રીકૃષ્ણ જેવા તો એકેય મોટા ના કહેવાય આવું અમને સાધુ અને બ્રાહ્મણો આવીને કથાઓ કરે છે એ એવું કહે છે કે એવા શ્રીકૃષ્ણ ને રામચંદ્ર એ જીવની હિંસાને લૂંટ બંનેને એ બે અવતારો એ કરી છે આ બેય અવતારો એ કરી છે હિંસા કરી છે અને લૂંટ પણ કરી છે એટલે ભગવાનના ચરિત્ર બધાય આવતા હોય ને અલગ અલગ આવું ગણા ચતુર ને મહાન પંડિત વિપ્રો પણ કહે છે બુદ્ધિશાળી સાધુ અને પંડિતો મહાભારત ને રામાયણ ની કથા કરીને કેવા ઉપદેષ્ટાઓ પેલા ભગવાન ના અવતાર છે ભગવાન ના અવતાર છે એ હોડ હજાર ને પર ને કૃષ્ણ હોડ હજાર ને પર ને ત્યાંથી ગ્રહણ કરી લેવાનું કે હોળ હજાર ને પર એ હોળ હજાર ને પર ને પણ કોક ખાચવી તો હકે હોળ હજાર ને કેવી રીતે રાખી શકે એટલે એવું થાય ત્યાંથી ગ્રહણ લે અમે તો ધર્મ કે અધર્મ ની બાબતમાં વધારે જાણતા નથી વિપ્રો તેને જાણતા હોય એટલે એ જેમ કે એમ અમે કરતા રહ્યા છે અત્યાર સુધી હવે તેનું પાપ કોની માથે કેટલા હોશિયાર છે માગી લીધું મહારાજને કે બોલો તમે નક્કી કરો અમને ખોટો રસ્તો બતાવ્યો પાપ એના માથે કે અમાર માથે તેનો ઉત્તર હે હરી આપ જ કરો અમે તો શાસ્ત્રના માર્ગમાં આંધળા છીએ તેથી આપને હાથ જોડીને પૂછીએ છીએ સરખા જ ગણાય અમે તો જન્મથી જ આંધળા છીએ આંધળો દેખતા ને પૂછીને ચાલે તેવામાં આંધળાને વળી ખડ માણસ મળી ગયો તે આંધળાને કુમાર્ગે ચડાવી દીધો તેથી આંધળો માણસ બહુ દુખી થઈ ગયો હવે આપ કૃપા કરીને કહો એમાં દોષ કોનો ગણાય કૃપા કરો આમાં દોષ કોનો અમારા ગુરુ આગળ મળ્યા એનો કે અમારો ત્યારે મહારાજ કે છે અંધ સે દેખન કુ દુખ જેહો યોગ ના કર આવત તે હું tinco ભયા નહીં લવલેસા

કોઈને ખોટો રસ્તો બતાવીએ તો બતાવવા વાળાને ચાર ગણું દુઃખ ભોગવવું પડે પણ ઓલાને ભોગવવું તો પડે જ કારણ કે એને માન્યું કેમ હાચા ગોત્યા કેમ નહીં પણ ખડ માણસને તેવો ડર લાગતો નથી કારણ કે એના હૃદયમાં તો નાસ્તિકતા ભરી પડી હોય છે આસ્તિક મનુષ્ય શાસ્ત્રોની આજ્ઞાને પાળે છે તેને તલભાર પણ લોપતા નથી ભગવાન સર્વસમર્થ કહેવાય તેનો વાદ લેવાય નહીં તેમની આજ્ઞામાં વર્તવાનું વિચારવું જોઈએ મહારાજ કે સાચી વાત છે તમે રામ કૃષ્ણના દ્રષ્ટાંતો દઈને એ લોકો વાત કરે પણ ભગવાન જે કરે ને એને સાંભળવાનું હોય એની કથા થાય એવું કરાય એ કે એટલું કરાય બધું ના કરાય સમર્થ જે કરતા હોય તે જીવોના હિતને માટે હોય છે કૃષ્ણને શસ્ત્ર નહીં લેવાની પ્રતિજ્ઞા હતી તો એ ઉપાડવું પડ્યું બીસમાં શું કરે હવે એ કરે ખોટું બોલે બધું જ કર્યું છે કૃષ્ણ અવતારમાં હું નથી કર્યું બધું જ કર્યું છે રોજ કોકનું ઘર જઈને ભાંગવું અને રોજ કોકની જઈને માખણ ખાવું પાછું હામેથી આપે તો ના ખાય ચોરીને જ ખાવાનું એટલે હું સિદ્ધાંત બનાવી દેવો કે ભગવાન ચોરીને ખાય એટલે આપણે જ્યાં જઈએ ત્યાં હાથ જ લગાવો ભગવાનના ચરિત્રો ગાવા માટે હોય મહારાજ સમજાવે છે સમર્થ જે કરતા હોય તે જીવોના હિતને માટે હોય ભગવાનના બધા ચરિત્રો પરમ પવિત્ર હોય ચરિત્રોને સાંભળવા પણ તેની જેમ તે પ્રમાણે પોતે વર્તન કરાય નહીં જે માણસ સમર્થનું અનુકરણ કરે તો તે જમપુરીમાં જાય ભગવાનને મોટાનો વાદ લેવાય જ નહીં એના વાદે ચડીએ ને તો મરી જઈએ આપણે તો કીડીનું તો મોત ચકલીનું મોત ઢેપ લે મરી જાય ભગવાનને મોટા શા માટે હું કરવા કરતા હોય આપણને શું ખબર પડે અને આપણે વિચાર્યા વિના જો એ રવાડે ચડી જઈએ કે રસ્તે ચડી જઈએ તો આપણને ઘણો મોટો પ્રોબ્લેમ મોક્ષના માર્ગમાં થાય જે મનુષ્ય ભગવાનના ચરિત્રોને નિષ્પાપ સમજે તેના બધા જ પાપોનો નાશ થઈ જાય જે માણસ ભગવાનના ચરિત્રનું અનુકરણ કરવાનું મનમાં ધારે તેના પાપનો તો પાર આવતો નથી ભગવાનની જેમ આજ્ઞા હોય તે પ્રમાણે વર્તન કરવું અત્યારે જીવતા જાગતા સ્વામીએન ભગવાન ફરે પૃથ્વી પર બોલો કેવા છે ભગવાનનું અનુકરણ કરે એ ત્રણ છોકરાવાળી પાક બાગ બાંધીને એને આદિવાસી લોકો માને એવા ભગવાનો જીવતા છે અત્યારે એમ કે ઓલા સ્વામિનારાયણ તો આવેલા બંધાઈ ગયા હતા આછો તો હું છું એટલે મારે એમને ઓગણ વર્ષે તેડી લેવા પડ્યા અત્યારે હું સ્વયં અક્ષરધામમાંથી પ્રગટ થયો છું હાચો સ્વામિનારાયણ આવે આવ્યો છે એવા છે એવાને પૂજવાવાળા માનવાવાળા લોકોય છે અત્યારે છે બોલો હયાતમાં છે એની બુકોય છપાય છે ભગવાન સ્વામીના પરચાઓ જગત હા વાંદડું છે પણ એની દશા શું થાય જે ભગવાન નથી અને એ વ્યક્તિ મનુષ્ય અરે મુક્ત હોય તોય શું છે કોઈ મુક્ત હોય અક્ષરધામનો મુક્ત હોય તોય શું ભગવાન તરીકે જે પૂજાય હું ભગવાન છું હું જ ભગવાન છું હા એનો અર્થ એવો નથી કે ભગવાન એમાં નથી મહારાજે કહ્યું એ પુરુષો તમને લઈને લોયાના તેરમાં કે આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય ભગવાન જેવા મોટા પુરુષ છે એ એ શાસ્ત્રનો દોષ નથી પણ ભગવાન છે છે હવે કોઈ જ નહીં શાસ્ત્રીય દોષ છે શ્રીજી મહારાજ ઉપાસનાનું સ્થાપન કરવા એટલે તો પ્રગટ થયા ગલીએ ગલીએ ભગવાન નીકળી પડ્યા છે એટલે તો શ્રીજી મહારાજનું પ્રાગટ્ય થયું એટલે આપણો સંપ્રદાય એટલી શુદ્ધ ઉપાસનાનો સંપ્રદાય છે આ મૂર્તિ દ્વારા ભગવાન દર્શન આપે છે મૂર્તિ એ ઉપાસના કરવા યોગ્ય છે અને મૂર્તિમાં જોડાવા માટે મોટા પુરુષ એનું પ્રેરક સ્વરૂપ છે બે ભગવત સ્વરૂપો જ છે પણ મૂર્તિ એ આપણું લક્ષ છે એ સાધ્ય છે અને મોટા પુરુષો છે એ મોટા પુરુષે શ્રીજી મહારાજનું જ પ્રેરક સ્વરૂપ છે એની પ્રેરણા એના ઉપદેશ એનો નિશ્ચય જેટલો પરિપક્વ થાય એટલી મૂર્તિ વિંધાય આ કેટલો સરસ માર્ગ છે તે અહીં ઉઠ્યા તે મોટા પુરુષનો છેદ ઉડાડ દીધો સાધન જ નહીં કોઈ સીધું સાધ્ય તો સાધન વિના સાધ્ય સુધી પહોંચાય કેમ એ છૂટી ગયો અને ક્યાંક ગયું તો ઉપાસના જતી રહી જ્યારે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ગુરુજી જેવા મોટા પુરુષનો યોગ થયો કે જેને આપણને મૂર્તિની સાચી ઉપાસના બે ચરણ દ્વિભુજ એવા પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારીની ઉપાસના એ સમજાવી અને ભગવાનની અંદર રાતને દિવસ આપણે જોડાઈએ છીએ મોટાના આશરે કરીને માટે આટલી વાત ત્યાં કહીને શ્રીહરી ચાલવા તૈયાર થયા ત્યારે ભગવાનની જેમ આજ્ઞા હોય તે પ્રમાણે વર્તન કરું પાર્ક માર્ગથી હંમેશા ડરતા રહેવું આવું જેનું વર્તન હોય તેનો તત્કાળ ઉદ્ધાર થાય અત્યારે અમે એવો નિશ્ચય કર્યો છે તૈયાર કરેલો અશ્વ ત્યાં લાવ્યા શ્રીહરી તેના ઉપર સવાર થયા લાખણકાના ગ્રામજનો એ શ્રીહરિના દર્શન કર્યા બધા રાજી થયા બધાએ સત્સંગને સત્ય માન્યો અધર્મને મલિન માન્યો સૌ શ્રીહરીને પગે લાગ્યા હાથ જોડીને વિનંતી કરી આપ પધાર્યા બહુ સારું થયું આપે અમને નિષ્પાપ કર્યા એભલ ખાચરના ગરાસના ગામની બધી પ્રજા અમે એમના ચાકર કહેવાઈએ તેને લીધે જ આપ અહીં પધાર્યા હવે અમે આપના આશ્રિત થઈને રહેશું વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા ત્યારે શ્રીહરી ગામ બહાર નીકળ્યા શ્રીહરીએ ગામના બધા લોકોને પાછા વળ્યા છતાં તે આવતા હતા તેમને તરત રોક્યા ઉન્મદ ગંગાને કિનારે પધારે લાખનકાથી પાછા આવી ગયા ઘટપુર ત્યાં એક ખાખીની જગ્યા હતી પ્રતાપ જોઈને મનમાં તે જેમ એલ ફેલ બોલવા લાગ્યો ગાંજો પીને તેના કેફમાં ચકચૂર બન્યો હતો તેના શબ્દોને તો ગધેડાના ભૂંકવા જેવા ગણીને સ્ત્રીઅરીએ કાને જ ધાર્યા નહીં પણ ગામના લોકોને તેની દુષ્ટતા દેખીને તેની લાકડીથી પૂજા કરી શ્રીહરીએ તે જોઈને લોકોને રોક્યા આમ બીજા દ્વારા તેને પરચો આપ્યો ધર્મના લાલ શ્રીહરી મુખાડો રૂમાલ રાખી ખાખીની દુષ્ટતા જોઈને ઘણું હસ્યા નદીમાં ચાલતા માર્ગથી પૂર્વમાં તાજા પાણીના ધરાને જોઈને શ્રીહરી રોકાયા સ્નાન કરવા માટે અશ્વ ઉપરથી નીચા ઉતર્યા મનોહર મૂર્તિ શ્રીહરી તે જળમાં ઘણી સુધી નાહ્યા દરબારોને ખુશી કર્યા નાયા પછી સૌએ ત્યાં કાંઈક ટીમણ કર્યું સાંજે વાળું કરવાની રૂચિ ન રહી કારણ કે જમ્યા હતા પાછું બપોર જમ્યા એટલે આજે પછી જમવાની ઈચ્છા ના થઈ ત્યાંથી શ્રીરી ઉગામેળી ગામ આવ્યા ઉગામેળી ચીવા ખાચરના ગ્રાસનું ગામ કહેવાય તેમાં ઘણા બધા લોકો રહેતા હતા બધા વૈષ્ણવ મતને માનતા હતા સત્સંગની કાંઈ રીત જાણતા નહીં એક કનબી શ્રીહરીને પોતાને ઘેર લઈ ગયો ઉતારો કરાવ્યો સૌના હસોને ફળિયામાં બંધાવ્યા ઘોડાઓને પણ જોગાનને ઘાસ વગેરે મન માન્યું આપ્યું બધા વૈષ્ણવ હતા સત્સંગની રીત નહોતી ખબર તો એક ભાવુક હતો વૈષ્ણવ લઈ ગયો ઘેર ઉતારો આપ્યો રસોઈ કરાવવા માટે ઘણી તાન કરી બધા જમીને જ આવ્યા હતા રતી બહાર પણ કોઈને ભૂખ ન હતી ત્યારે તેને સારી સાકર નાખીને દૂધ તૈયાર કરાવ્યું અને સૌને પાયું કે કંઈક તો લો જમવું નથી તો દૂધ પીવું દૂધ પાયું પછી એક ગાળા ઉપર પલંગ ગોઠવીને તેના ઉપર ગાદી તક્યો વગેરે બિછાવીને જરિયાની વસ્ત્રનો અલંકાર ધારીને સ્ત્રી પલંગ ઉપર વિરાજમાન થયા તે સમયે શ્રીની આગળ એક મસાલ કરી સાંજ પડી છે અને મહારાજ ઉગામેડી ગામની અંદર પહોંચ્યા છે ત્યાં ગાળાની ઉપર મહારાજ માટે એક પલંગ નાખ્યો છે પલંગ ઉપર મહારાજ ગાદી તક્યો બિછાવીને એની એની ઉપર ઉપર અલંકારો પહેરીને બેઠા છે મહારાજ પાસે એક મસાલ કરી એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ સાગરના ચતુર્પુરમાં શ્રી લાખનકામાં ગોવાડિયા કાઠીઓને સત્સંગ કરાવ્યો પછી ઉગા મેળી પતાર્યા એ નામે સોળમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની